નાના ભાઈના ઉદ્યોગોનું મહત્ત્વ મિત્રો નાના ભાઈના ઉદ્યોગોની વાત કરવામાં આવે તો આ નાના ભાઈના ઉદ્યોગો જે છે એ રોજગારી સર્જન માટે ખૂબ ઉપયોગી છે સાથે સાથે નાના ભાઈના જે ઉદ્યોગો હોય એ ઓછી મૂડીએ વધુ ઉત્પાદન માટે ગામડાઓમાં ઔદ્યોગિકરણ કરવા માટે પછાત વિસ્તારોના વિકાસ માટે પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે આ બધા ક્ષેત્રોની અંદર નાના પાયાના જે ઉદ્યોગો છે ખૂબ ઉપયોગી છે સાથે રાષ્ટ્રીય આવક અને સંપત્તિની જે સમાન વહેંચણી છે એ કરવામાં ખૂબ ઉપયોગી થતા હોય છે અને ભારતમાં નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયના ઉદ્યોગોનો પૂરક ઉદ્યોગ બની રહેતા હોય છે અને સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી પણ થતા હોય છે આમ જોવા જઈએ તો મિત્રો નાના પાયાના જે ઉદ્યોગો છે વાસ્તવમાં જે દેશમાં રૂપિયા પચીસ લાખથી વધુ અને પાંચ કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગોને નાના પાયના ઉદ્યોગ કહેવામાં આવે છે સામાન્ય રીતે આ ઉદ્યોગો શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે મિત્રો જેમાં શ્રમિકોને પ્રાધાન્ય આપવામાં આવતું હોય શ્રમિકોને મહત્વ આપવામાં આવતું હોય મશીનની જગ્યાએ માણસને રોજગારી પૂરી પાડવા માટે પ્રયત્ન થતા હોય તેને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવામાં આવે છે આ ઉપરાંત ઉદ્યોગો મોટા ઉદ્યોગની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડીનો ઉપયોગ કરતા હોય છતાં તે ઉદ્યોગોને મોટા ઉદ્યોગોને સહાયક ઉદ્યોગો કહેતા હોય છે સામાન્ય રીતે મિત્રો પચીસ લાખથી પાંચ કરોડ સુધીનું જે મૂડી રોકાણ થયું હોય તેવા ઉદ્યોગોને મિત્રો નાના પાયાના ઉદ્યોગ કહેવામાં આવે છે નાના પાયેના ઉદ્યોગોનું મહત્ત્વ રોજગારી સર્જન માટે નાના પાયાના જે ઉદ્યોગો છે ખૂબ મહત્વના છે નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી સર્જનની શક્યતાઓ રહેલી હોય છે જેનું મુખ્ય કારણ સંપ્રદાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે એટલે કે જ્યાં સંપદન ઉત્પાદન પદ્ધતિ હોય ને રોજગારી વધારે હોય ઓગણીસો ચોરાણું અને પંચાણુંમાં નાના પાયાના ઉદ્યોગોને એકસો એકાણું પોઈન્ટ ચાલીસ લાખ રોજગારીનું સર્જન કર્યું હતું તે વધીને બે હજાર એક અને બેમાં બસો ઓગણપચાસ પોઈન્ટ તેત્રીસ લાખ થયું અને વર્ષ બે હજાર અગિયાર અને બારમાં હરણફાળ ભરી એક હજાર બાર પોઈન્ટ ઓગણસાઠ લાખ રોજગારી આપનાર ક્ષેત્ર બન્યું એટલે કે આમ નાના પાયાના ઉદ્યોગો જે છે એ વધારે ખૂબ મોટી રોજગારી પૂરી પાડતા થયા છે વિચાર કરવા જેવી વસ્તુ એ છે મિત્રો કે ભાઈ એક ચોરાણું પંચાણુંમાં માત્ર એકસો એકાણું પોઈન્ટ ચાલી લાખ હતું અને જે એક હજારને બાર પોઈન્ટ ઓગણસાઠ લાખ રોજગારીનું અપાવનારું સર્જન કરનારું આ ક્ષેત્ર બન્યું એટલે ખૂબ મોટી ઉપલબ્ધિ કહી શકાય નાના પાયાના ઉદ્યોગ ઉત્તરોત્તર રોજગારીની સર્જન ક્ષમતા વધારતા રહ્યા છે જે ભારત જેવા દેશો કે જેમાં અતિવસ્તી અસ્તિત્વ ધરાવે છે તે માટે આશીર્વાદરૂપ છે મિત્રો નાના પાયાના જે ઉદ્યોગો હોય એ ખૂબ રોજગારી આપતા હોય અને ભારત જેવા દેશમાં વસ્તી જ્યારે વધારે હોય ત્યારે એ ખૂબ ઉપયોગી છે મિત્રો સાથે સાથે ઉત્પાદન વૃદ્ધિ માટે પણ નાના પાયાના ઉદ્યોગો જે છે એ ઉપયોગી છે એ વાત કરી છે કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો નાના પાયાના ઉદ્યોગો જે છે એ ઉત્પાદન વૃદ્ધિ વધારી શકે છે સામાન્ય રીતે જે પા નાના મોટા પાયેના ઉદ્યોગો યંત્રનું ઉત્પાદન કરે અને દેશના જરૂરિયાત ધરાવતી વસ્તુ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે અને મોટા અથવા કોઈ પણ ઉદ્યોગો હોય એમાં ઝડપથી ઉત્પાદન વૃદ્ધિ કરવી હોય તો એમાં યંત્રનો ઉપયોગ જરૂરી છે અહીંયા જે વાત કરવામાં આવી છે મિત્રો એમાં કે વર્ષ ઓગણીસો ચોરાણું અને પંચાણુંમાં એક લાખ બાવીસ હજાર એકસો ને ચોપન કરોડનું ઉત્પાદન થયું હતું જે વર્ષ બે હજાર એક અને બે દરમિયાન બે લાખ બ્યાસી હજાર બસો સિત્તેર કરોડનું ઉત્પાદન થયું અને વર્ષ બે હજાર અગિયારના બારમાં વૃદ્ધિ પામી તે અઢાર લાખ ચોત્રીસ હજાર ત્રણસો ને બત્રીસ કરોડનું થયું એટલે કે એકંદરે આપણે કહી શકાય કે નાના પાયાના ઉદ્યોગો દ્વારા જે ઉત્પાદનની ઝડપ છે એ વૃદ્ધિ ખૂબ ઝડપી છે અને જે આ ઉલ્લેખનીય બાબત એ છે કે આ ઓછી મૂડીના ઉપયોગ દ્વારા આ ઉત્પાદન હાથ ધરવામાં આવ્યું છે એક સામાન્ય રીતે આમ જોવા જઈએ તો આ ખૂબ મોટી આંકડાકીય માહિતી આપણા માટે કહી શકાય સાથે સાથે ઉત્પાદન એકમોમાં વૃદ્ધિની એ વાત કરી છે તો કે નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર અને લોકો તેમાં ખૂબ રસ ધરાવતા હોય છે ઉત્પાદનમાં વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને કારણે જ શક્ય બને છે ભારતમાં વર્ષ ઓગણીસો ચોરાણું અને પંચાણુંમાં ઓગણ એંશી પોઈન્ટ ચાર લાખ નાના એકમો હતા જે વર્ષ બે હજાર એક અને બેમાં વધી એકસો પાંચ પોઈન્ટ એકવીસ લાખ થયા અને વર્ષ બે હજાર અગિયાર અને બારમાં તે વૃદ્ધિ પામી ચારસો સુડતાલીસ પોઈન્ટ તોંતેર લાખ એકમોના અંક સુધી પહોંચ્યા એટલે કે એકંદરે એકમોની વૃદ્ધિ ઓગણસી પોઈન્ટ સાઠ લાખ એકમો હતા જે વધી ગયા અને એકસો પાંચ પોઈન્ટ એકવીસ લાખ થયા એટલે વૃદ્ધિની દૃષ્ટિએ જોવા જઈએ તો ચારસો સુડતાલીસ પોઈન્ટ તોંતેર લાખ એકમોના આંક સુધી પહોંચી ગયા જે દર્શાવે છે કે નાના પાયના એકમો જે છે એનો વિકાસ ભારતમાં ઔદ્યોગિકરણ તરફની સ્થાપનાનું એક પ્રયાણ છે તો એ નાના પાયેના ઉદ્યોગો આપણા માટે પણ આશીર્વાદરૂપ છે અને એને એકમોની વૃદ્ધિ થવી જોઈએ એ પણ મહત્ત્વની વાત છે ત્યાર પછી મિત્રો વાત કરીએ નિકાસની ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાયના એ ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે ભારત દ્વારા વર્ષ ઓગણીસો ચોરાણું પંચાણુંમાં ઓગણત્રીસ પોઈન્ટ જીરો અડસઠ કરોડની નિકાસ થઈ હતી બે હજાર એક બેમાં વધીને એકોતેર હજાર બસોને ચુમ્માલીસ કરોડની થઈ એટલે કે નિકાસોમાં ખૂબ મોટો વધારો થયો છ અને સાતમાં એક લાખ સત્યાવીસ છસો સુધીની વૃદ્ધિ પામી હતી આમ નાના પાયાના ઉદ્યોગોની નિકાસ એ ભારતની વસ્તુ અને સેવાની વિદેશી વધતી માંગ દર્શાવે છે તદુપરાંત ભારત માટે તે વિદેશી ઉડિયામણની આવક સર્જે છે જે દેશ માટે જરૂરી વસ્તુ અને સેવાઓમાં આયાત માટે ખૂબ જરૂરી બને છે એટલે કે નાના પાયાના ઉદ્યોગો જે છે નિકાસમાં ખાસ કરીને ફાળો જોવા જઈએ તો ઓગણત્રીસ પોઈન્ટ અડસઠ કરોડ તો હતો તે વધીને બે હજાર એક અને બેમાં એકોત્રીસ હજાર બસો ચુમ્માલીસ કરોડનો થયો એટલે કે એક દ્રષ્ટિકોણ જોવા જોઈએ તો છ અને સાતમાં એક લાખ સત્યોતેર છસ્સો સુધીની વૃદ્ધિ પામી છે અને બે હજાર એક બેમાં જે હતું એકોતેર બસોને ચુમ્માલીસ કરોડ સુધીનું જે નિકાસોનું પ્રમાણ હતું કરોડની વાત કરી છે અહીંયા એ વધી ગયું છે છ અને સાતમાં એક લાખ સત્યોતેર છસ્સો સુધીનું થયું છે ભારતની વસ્તુ અને સેવાઓની વિદેશોમાં વધતી માંગ દર્શાવે છે કે આપણા દેશમાંથી જે ઉત્પાદન થાય બીજા દેશમાં એ માંગ છે કે ભાઈ જોઈએ છે ભારત માટે તે વિદેશી વડિયામણની આવક સર્જે છે જે દેશ માટે જરૂરી એવી વસ્તુઓ અને સેવાઓની આયાત માટે ખૂબ જરૂરી બને છે તો આ બધી વાતો જે છે બાબતો જે છે એ નિકાસની આંકડાકીય માહિતી જે છે એ નાના પાયના ઉદ્યોગોની ખૂબ અગત્યની અને મહત્વની બાબત ગણી શકાય ત્યાર પછી ભારતમાં નાના પાયના ઉદ્યોગો એ શ્રમપ્રધાન મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહી શકાય સોરી શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહી શકાય મૂડી પ્રધાન નહીં શ્રમપ્રધાન પદ્ધતિ આમ તો જોવા જઈએ તો ઉત્પાદન પદ્ધતિ બે પ્રકારની હોય છે એક શ્રમ પ્રધાન અને એક બીજું મૂડી પ્રધાન જે પૈકી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે જેમાં વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે તેને નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે આનાથી ઉલટું શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન શ્રમ આધારિત હોય છે તેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ થાય છે ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશો કે જ્યાં વસ્તીની વધારે છત છે વધારે વસ્તી છે તેના માટે આશીર્વાદરૂપ ગણાય છે કારણ કે વસ્તીથી કામ થઈ જાય માણસથી કામ થઈ જાય તો એના માટે મોટા મશીનરીનું રોકાણ કરવું પડતું નથી અને લોકોને રોજગારી પણ મળે છે અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ મુખ્યત્વે રોજગારી પ્રધાન હોવાથી દેશ માટે ખૂબ લાભદાયી અને યોગ્ય ગણાય છે મિત્રો તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં લોકો ખૂબ કમાઈ શકે છે પોતાના જીવનધરણમાં સુધારો કરી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરી છે વિદેશી હુડિયામણની કે ભાઈ વિદેશી હોળિયામણની બચત થાય છે કેમ તો કે નાના પાયાના ઉદ્યોગો હોય ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય લોકો સુધી નિકાસ કરીને બીજા દેશ સુધી નિકાસ કરીને વિદેશી હોળિયામણની આવક મેળવી આપે છે જ્યારે બીજી તરફ મોટા ભાગની જરૂરિયાતી વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતના પ્રમાણમાં ઘટાડો થાય છે જેથી વિદેશી ઉડિયામણનો ખર્ચ ઘટે છે અને સરવાળે ભારતના વિદેશ વેપારમાં સમતુલા લાવવા માટે તે ખૂબ કારગર નીવડે છે એક દૃષ્ટિકોણ જોવા જઈએ આપણે તો ભારત દેશમાં નાના લોકો સુધી સામાન્ય પ્રજા સુધી પહોંચવું હોય તો એ ખાસ કરીને નાના પાયાના ઉદ્યોગો જે છે એ વસ્તુનું પ્રોડક્શન પૂરું પાડે છે હવે આ જે વસ્તુઓ છે એ વિદેશમાં પણ સામાન્ય પ્રજા સુધી સસ્તા ભાવે પૂરી પાડવીની એક ફરજ હોય છે તો બને છે એવું લોકો અને નાના ભાઈના ઉદ્યોગો જે છે એને વધારે મહત્ત્વ આપવું હોય તો આપણા દેશમાંથી જે બીજા દેશમાં નિકાસ થાય એમાંથી આયાત કમાઈ મેળવી આપીએ છીએ અને જરૂરિયાત પ્રમાણ પ્રમાણમાં ઉત્પાદન હોવાથી આયાતન પ્રાણ આયાતનનું પ્રમાણ પણ ઘટે છે સાથે સાથે એવી વાત કરવામાં આવી છે મિત્રો સમયના ટૂંકા ગાળાની અંદર આપણે નાના પાયેના ઉદ્યોગોમાં વધુ ઉત્પાદન કરી શકાય છે કેમ કે આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચેનો સમયગાળો ખૂબ નાનો હોય છે અને ખૂબ ટૂંકા સમયમાં ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુઓની અછતને સંતોષવી એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કાર્ય ટૂંકા ગાળામાં શરૂ કરી જરૂરી પ્રમાણમાં ઉત્પાદન શક્ય બનાવે છે અને તે દેશને ખૂબ મોટી મદદ થઈ પડે છે મિત્રો હવે ઓછા પૈસે જાજુ ઉત્પાદન ઓછા પૈસે વધારે લોકોને રોજગારી ઓછા પૈસે ઓછા મૂડી રોકાણની અંદર વધારે ઉત્પાદન વધારે રોજગારી ઓછા સમયની અંદર ખૂબ ટૂંકા સમયની અંદર વધારે ઉત્પાદન કરી અને દરેક લોકોની જરૂરિયાતો સંતોષી શકીએ છીએ જે નાના પાયાના ઉદ્યોગોમાં શક્ય બને છે ત્યાર પછી મિત્રો સમતોલ પ્રાદેશિક વિકાસ મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી ઓછી સાધન સામગ્રી ઓછા સંસાધનો દ્વારા દેશના કોઈપણ ભાગમાં શરૂ કરી શકાય છે જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતા સમતોલ વિકાસ થવો શક્ય બને છે અને દરેક પ્રદેશનો વિકાસ શક્ય બને તો જ તે પ્રદેશનો વિકાસ થશે નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો વિકસિત અને અલ્પ વિકસિત પ્રદેશો જેવી અસમાનતા ઘટાડવી શક્ય બને છે મિત્રો ઘણા પ્રદેશોની અંદર રોજગારી ન હોય ગામના લોકો જે છે આવક મેળવી શકતા ન હોય તો આખો પ્રદેશ અલ્પ વિકસિત જોવા મળે છે કારણ કે ત્યાં રોજગારી હોતી નથી પરિણામે ત્યાંના લોકોને ઉત્પાદનમાં લાભ રસ કોઈ પણ બાબતોમાં આપણે જોવા જઈએ તો એના જીવન ધોરણમાં સુધારો થતો નથી પરિણામે વિકસિત જે થવું જોઈએ પ્રમાણ નથી થતું ત્યાર પછી મિત્રો વિકેન્દ્રીકરણ મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે સ્વાભાવિક છે મોટા ભાઈના ઉદ્યોગો ધનિક જ ચલાવી શકે મોટા મૂડી રોકાણની જરૂર હોય તેમાં ખૂબ મોટા પ્રમાણની મૂડીની જરૂર હોય જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરાવે છે કે અમુક જગ્યાએ એક જ વ્યક્તિ અનિલ અંબાણી મુકેશ અંબાણી હોય તો એની પાસે સત્તા કેન્દ્રિત હોય એવી રીતે રતન ટાટા છે એ મૂડી બધી એની પાસે હોય એક વ્યક્તિ પાસે નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછી મૂડીની જરૂર પડતી હોવાથી એ મૂડીની જરૂરિયાત પ્રમાણે અર્થતંત્રમાં નાના ઉત્પાદકો રોકાણ કરી શકે અને લાભ લઈ શકે અને ઉત્પાદન લઈ શકે અને નાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની મેળવી અને વધુ ઉત્પાદન લઈ શકે છે સાથે એટલું જ નહીં દેશના વિભિન્ન ક્ષેત્રમાં રહેલા સંસાધનો સુષુપ્ત અથવા નિષ્ક્રિય સંસાધનોનો ઉપયોગ શક્ય બને છે આવા સંસાધનો કે જે વણ વપરાયેલા કે વેરવિગેર પડી રહ્યા છે તેમના ઉપયોગ માટે ઉત્પાદન થાય છે અને આવા સાધનો કે વણ વપરાયેલા જે વેરિફિકેટ પડી રહ્યા હોય તેનો ઉપયોગ થાય છે જેથી દેશનું કુલ ઉત્પાદન વધે છે ઉપરાંત આવા સાધનો કે જેમનો અગાઉ ઉપયોગ થયો નથી તેમને રોજગારી મળતા તેનો આવક મેળવતા થાય છે તેથી સમગ્ર દેશમાં ઉત્પાદનના લાભો સરકાર પ્રમાણે વહેંચી શકાય છે અને જે સાચા અર્થમાં વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે તો એકંદરે આપણે જોવા જઈએ તો દેશની અંદર લોકો સુધી આવકનો લાભ પહોંચે લોકો સુધી એના ફાયદાઓ પહોંચે તો વિકેન્દ્રીકરણ થયું કહેવાય જ્યારે એક જ જગ્યાએ ઉદ્યોગ અને ધંધાના લાભ પહોંચે તો સત્તા કેન્દ્રિત થાય છે ઉદ્યોગો કેન્દ્રિત થાય ઉત્પાદન કેન્દ્રિત થાય એના લાભ એક જ વ્યક્તિને મળે છે સાથે સાથે છેલ્લી વાત જે કરવામાં આવી છે ઊંચો વિકાસના દરની વાત કરવામાં આવી છે તો મોટા પાયેના ઉદ્યોગોમાં વધુ પ્રમાણમાં મૂડીની જરૂર હોય એટલે જ્યાં નફાની આવશ્યકતા હોય ઉપરાંત તેઓ દ્વારા થયેલા મૂડીરોકાણની અર્થતંત્રનો વિકાસ અસ્થિ પ્રમાણે પ્રાપ્ત થયો હોય તેવા ઉદ્યોગોને બજારમાં ફેરફારો અનુસાર ઝડપથી બદલવા શક્ય હોતા નથી જ્યારે નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા સ્થપાયેલા હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે જેથી દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવક વધે છે તદઉપરાંત આ ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો ટૂંકો હોવાથી બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફાર ઝડપી શક્ય બને છે અને જેથી નાના પાયાના ઉદ્યોગો સતત ઊંચો વિકાસ દર પ્રાપ્ત કરી શકે છે અને દીકા દેશના વિકાસ માટે ખૂબ અગત્યના ચાવીરૂપ ઉદ્યોગ થાય છે મિત્રો મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડીરોકાણ એકવાર થઈ ગયા પછી કરોડો રૂપિયા એમાં ખર્ચ થતો હોય છે તેના કારણે બને છે એવું કે એમાં તાત્કાલિક બજારમાં આવતા પરિવર્તનો પરિવર્તનો પ્રમાણે ફેરફાર લાવી શકાતો નથી અને એના કારણે બને છે એવું લાંબા સમય સુધી મોટા પાયાના ઉદ્યોગો જે છે એ જૂનું ઉત્પાદન ચાલુ રાખે છે એના કારણે વિકાસ દર છે એનો નીચો થાય છે જ્યારે નાના પાયાના ઉદ્યોગો જે છે લોકોની જરૂરિયાત મુજબ ઉત્પાદન કરે છે વાતાવરણમાં ફેરફાર થાય પરિવર્તનમાં ફેરફાર થાય તો એ પ્રમાણે ઉત્પાદન હાથ ધરી શકે છે તો નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઝડપથી ફેરફાર થાય ઝડપથી ઉત્પાદન થાય ઝડપથી વિકાસ દર હાંસલ કરી શકાય જે દેશ માટે ખૂબ આવશ્યક બાબત ગણી શકાય તો આ વાત હતી મિત્રો નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વનું ખૂબ અગત્યનો સવાલ છે મિત્રો તૈયારી રાખજો બાકીનું અગિયારમો પાઠ મિત્રો શાળાના ક્લાસરૂમમાં ધન્યવાદ